बनासकांठा जिलाना दातीवाड़ा मुकामे कृषि यूनिवर्सिटी नो 16मो दीक्षांत समारोह योजायो हतो, जेमां विविध फेकल्टी में श्रेष्ठ परिणाम प्राप्त करनारा 22 जेटला विद्यार्थियों ने गोल्ड मेडल तथा ग्रेज्युएशन पोस्ट ग्रेज्युएशन और डॉक्टरेट कक्षाना कुल 512 विद्यार्थियों ने कृषि यूनिवर्सिटी कुलपति डॉक्टर आर एम चौहान तथा आईसीएआर नवी दिल्ली डेप्यूटी डायरेक्टर जनरल डॉक्टर ए के सिंघना हस्ते डिग्री एनायत करवामां आवी हती। आ प्रसंगे पदवी मेळवनार विद्यार्थियों ने राज्यपाल आचार्य देवव्रतजीए वीडियो संदेशना माध्यमथी अभिनंदन अने उज्ज्वल कारकिर्दीनी शुभेच्छाओ पाठवी हती, जेमां फेकल्टी ऑफ वेटरनरी साइंस एंड एनिमल हस्बेंड्रीनी विद्यार्थिनी श्वेता प्रदीपभाई खत्री द्वारा उत्कृष्ट देखाव करवामां आवता 7 गोल्ड मेडल एनायत करवामां आव्या हता। त्यां फेकल्टी ऑफ एग्रीकल्चरना विद्यार्थिनी पृथ्वी महेन्द्रपुरी गौस्वामी ने 6 गोल्ड मेडल एनायत करवामां आव्या हता। आ प्रसंगे कृषि यूनिवर्सिटीना रजिस्ट्रार डॉक्टर के पटेले आभार विधि करी हती। तेमज आ दीक्षांत समारोहमां कृषि यूनिवर्सिटीना उच्च अधिकारीओ, विविध फेकल्टीना डीन, प्रोफेसरो, अधिकारीओ तथा डिग्री मेळवनार विद्यार्थीओ सहित मोटी संख्यामां वालीगण उपस्थित रह्या हता। આજે સરદાર કૃષિનગર યુનિવર્સિટી ખાતે 16મો જે દીક્ષાંત સમારોહ સરદાર કૃષિનગર યુનિવર્સિટી ખાતે યોજાયો છે, ત્યારે સૌથી મહત્ત્વની વાત કરવામાં આવે તો બનાસકાંઠાના ડીસાની એક દીકરી છે, સૌથી વધુ ગોલ્ડ મેડલ જે આ દીકરીને મળ્યા છે, સૌથી વધુ ગોલ્ડ મેડલ કહી શકાય કે 7 જેટલા ગોલ્ડ મેડલ આ દીકરીને આપવામાં આવ્યા છે। દીકરી સાથે સીધો આપણે કોન્ટેક કરીશું અને આપણે 7 ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા છે। અને આ જે મેડલ મળ્યા છે કોને શ્રેય આપો છો? મમ્મી પપ્પા અને કોલેજ અને આ યુનિવર્સિટીને આખો શ્રેય જાય છે। શું કહેવા માંગો છો? ગોલ્ડ મેડલ હંમેશા માટે મને મદદ કરી અને મને ભણવામાં આટલું બધું પ્રોત્સાહન આપ્યું, ભણવા માટે જ એન્કરેજ કરવા માટે મમ્મી પપ્પાને બહુ ખૂબ ખૂબ થેન્ક્સ કહેવા માગું છું। અને અને કોલેજને બી આટલું બધું મને સપોર્ટ કર્યું, ડીન સર અને બધા પ્રોફેસર્સ એમને બી બધું થેન્ક્સ કહેવા માગું છું, અને યુનિવર્સિટીને બી થેન્ક્સ। અને મેં ફરી આમાં અહીંયા જ માસ્ટર્સમાં ગાયનેકોલોજીમાં એડમિશન લીધું છે અને ત્યાં એમનું સપોર્ટના લીધે જ આ બધું થયું છે। થેન્ક્સ, થેન્ક યુ ટુ ઓલ। એમની સાથે એમના પિતાશ્રી છે, એમની સાથે સીધો જાણવાનો પ્રયત્ન કરીશું। બસ આજે હું હવે એના નામથી ઓળખાતો નથી। આજે મને ગોલ્ડ મેડલ મળેલ છે તેનો શ્રેય મારા કોલેજના પ્રિન્સિપાલ છે તથા મારા ટીચર ગાઈડ અને મારા ફેમિલી મેમ્બરોનો જાય છે।